બનાસકાંઠાના ભાભર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે 2015થી આ દિવસમાં આખા વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠાના ભાભર ખાતે આંગણવાડી કાર્યકરો બહેનો અને બાળકો સાથે સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાભરના સીડીપીઓ હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભાભરની આંગણવાડીમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો અને યોગ કરવાથી આરોગ્ય સુખાકારી સબળ માધ્યમનું રહેશે. તનાવમુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ્ય ઉત્તમ ઉપાય છે. યોગ આત્મવિશ્વાસ નહીં પણ આત્મસંશય છે. આજે ભાભર ઘટકની અંદર ભાભરની આંગણવાડીઓની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ભાભર 4, 16, 10, 11 17ની લગભગ 14-15 બહેનોની આજે હાજરીની અંદર ભાભર ઘટકની અંદર સારી ઉજવણી સાથે આજે બાળકોએ ઉત્સવભેર ભાગ લીધો. બાળકોનું, માતાઓનું, વાલીનું અને અમારી આંગણવાડી કાર્યકરનું સ્વસ્થ સારું રહે એના માટે યોગ દિવસ વિશેની સમજ આપી. યોગ આપણા શરીર માટે સુખકારી છે. યોગ વિશે માર્ગદર્શન આપતા બાળકો અને એના વાલી સાથે એમની જે કળા છુપાયેલી છે કે યોગથી આપણા શરીરની કસાવ માટેનું અને કસરતથી આપણા શરીરને નિરોગી રહે છે એના માટેની સમજ આપી. બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો, અમારી કાર્યકર બહેનોએ પણ સારો એવો ભાગ લીધો, વાલીઓએ પણ હાજરી આપી. ખૂબ ખૂબ આભાર મારી બહેનોનો. થેન્ક યુ.